રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સરકારના મંત્રીઓ વિવિધ જિલ્લામાં જઈને બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ સારી વાત કહી શકાય, પણ શાળા પ્રવેશોત્સવના પ્રવચનમાં માત્ર પ્રશંસાના પુલો જ બાંધવાના અને ખોટા દાવાઓ કરવાના આ કેટલું યોગ્ય કહી શકાય. અમે વાત કરી રહ્યા છીએ સરકારના મંત્રી બ્રિજેશ મિરજાની. મોરબીની એક શાળામાં પહોંચેલા મંત્રી બ્રિજેશ મિરજા દાવો કરે છે કે શાળામાં એક પણ શિક્ષકની ઘટ નથી, અને આ જ શાળાના આચાર્ય મીડિયા સમક્ષ મંત્રીજીના આ દાવાને ખોટો સાબિત કરે છે. આચાર્યજી કહે છે કે શાળામાં એક બે નહીં પણ ચાર શિક્ષકોની ઘટ છે, ત્યારે આ મંત્રીજીના જે દાવા છે તેમાં આ પરિસ્થિતિમાં બે શક્યતાઓ હોઈ શકે. કાં તો મંત્રીજી જે શાળામાં પહોંચ્યા છે તે અંગેની તેને પૂરતી જાણકારી નથી, અથવા તો એવું કહી શકાય કે પછી ચૂંટણી નજીક આવી રહી છે એટલે તારીફો કે પુલ તો ખડે કરને હી પડેંગે, પણ વ્યવસ્થા અને વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શું છે સમગ્ર વિગતો જુઓ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું સેજલ સોનચત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મોરબીના મહેન્દ્રનગર ગામની શાળામાં મંત્રી બ્રિજેશભાઈ મિરજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1માં 43 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં ખાનગી શાળામાંથી પણ 45 જેટલા બાળકોએ સરકારી શાળામાં એડમિશન મેળવ્યું હતું. આ પ્રસંગે સરકારના મંત્રીએ ભરપેટ પોતાના વખાણ કર્યા હતા, જ્યારે વાસ્તવિકતા તો કંઈક અલગ જ જોવા મળી હતી. મંત્રીજીએ પોતાના પ્રવચનમાં પ્રશંસાના પુલ બાંધ્યા હતા કે શાળામાં એક પણ શિક્ષકની ઘટ નથી, પણ હકીકતમાં શાળામાં 4 જેટલા શિક્ષકની ઘટ હોવાનો ખુદ આચાર્ય સ્વીકાર કરી રહ્યા છે. સાંભળો મંત્રી બ્રિજેશભાઈ શું કહી રહ્યા છે. અને કોઈની ભ્રામક વાતોમાં ખા ખવાદિયાના વિરોધમાં ક્યાંય ફસાતા નહીં. કોઈ કામ કરશે તો આ ભાજપ સરકાર જ કરશે, બાકી કોઈના નામો નિશાન રહ્યા નથી ને રહેવાના નથી. એ જ વંદે માતરમ ભારત માતા કી જય. જ્યારે આ જ શાળાના આચાર્યએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં 4 જેટલા શિક્ષકોની ઘટ છે, હવે આપ એ પણ સાંભળો કે આચાર્ય શું કહી રહ્યા છે. અત્યારે કુમાર અને કન્યા શાળામાં કુલ 370 વિદ્યાર્થીઓ 1-8માં અભ્યાસ કરે છે. કુલ શિક્ષકોની સંખ્યા 10 છે કુમાર શાળા અને કન્યા શાળામાં થઈ, અને અત્યારે હાલ 4 શિક્ષકોની ઘટ છે. જ્યારે વિરોધ પક્ષના પૂર્વ પ્રમુખ વાસ્તવિકતાની રજૂઆત કરવા ગયા તો તેમની અટકાયત કરાઈ. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી મહેન્દ્રનગર ગામના જ વતની છે, અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન મંત્રીજીને શાળામાં શિક્ષકોની ઘટ અંગે રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે શાળાએ પહોંચે તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનને ડિટેન કર્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ તેમને છોડવામાં આવ્યા, જેથી તાનાશાહી વલણ સામે મુકેશ ગામીએ વિરોધ નોંધાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્કૂલે જવા માટે ઘરેથી નીકળો અને સ્કૂલે જાઓ, અને મેં કીધું જે અમારા ગામમાં 3 શિક્ષકોની ઘટ છે એ આ શાળા પ્રવેશ ઉત્સવમાં અહીંયા હાજર રહે અને મંત્રીશ્રીનું ધ્યાન દોરું હતું. એના માટે હું અંદર જવાનો હતો, પણ અંદર ગયા પહેલાં જ આ તાનાશાહીની સરકાર પોલીસને આગળ કરી અને મને બારોબાર ઉપડાવી એટલે ડિટેન કરાવ્યો. પોલીસ નજરકેદ કર્યો. અત્યારે કાર્યક્રમ પૂરો થયો તે પછી મને અહીંયા પોલીસ સ્ટેશનેથી છોડ્યો. આ સરકાર, મેં એને કીધું કે મને જવા દો અંદર, મારે મારા સ્કૂલની રજૂઆત છે કે જે અમારી સ્કૂલ આ શાળા ઉત્સવ કરે એની શું જરૂર. એકચ્યુઅલીમાં જે 3 શિક્ષકોની ઘટ એ પૂરી કરો, શાળા ઉત્સવની જરૂર નથી. મારે આ રજૂઆત કરવાની હતી મંત્રીશ્રીને, તો મને આ લોકોએ બારોબાર પોલીસ સ્ટેશન પોલીસવાળાએ હું આવ્યો એ પહેલાં તો 15 પોલીસવાળા અહીંયા ગોઠવાઈ ગયા અને મને બારોબાર ડિટેન કરી અને ગાડીમાં બરજબરી ઉપાડીને લઈ ગયા. પણ મેં પોલીસવાળાને કીધું મારો વાંક શું છે, મારી ગામની સ્કૂલ છે, ગામના નાગરિક તરીકે મારે જવું મારી ફરજ છે. શાળામાં 3 આજની તારીખમાં 3 શિક્ષકોની ઘટ છે. મેં શિક્ષકને પૂછ્યું હોય કે ભાઈ આમાં છે શું, તો કે 3 શિક્ષકો ઘટે, 1 કુમાર શાળામાં, 2 કન્યા શાળામાં. તો એ મંત્રીશ્રી બોલે તો એનો મતલબ એવો નથી, આપશ્રી પણ સ્કૂલે મારી સાથે આવો અને આપણે શિક્ષક સાહેબને આચાર્ય સાહેબને પૂછી કે આમાં સ્ટાફની ઘટ શું છે.
મંત્રીજીએ જે શાળાના કાર્યક્રમમાં હાજરી આપી ત્યાં ચાર શિક્ષકોની ઘટ છે, પણ ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારના વાયદાઓ અને વચનો તો રહેવાના જ. આમ પણ જે શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો એ જ શાળાની પૂરતી માહિતી મંત્રીજીને નહોતી, ત્યારે એટલે જ આ પ્રકારનો ઘાટ કડાયો છે. મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ, ગુજરાત તક. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સાથે જ રાજકારણની તમામ રસપ્રદ વાતો જાણવા માટે જોતા રહો ગુજરાત તક.